વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ લાવવા માટે શરૂ કરવામાં આવેલા સંવેદના એક પહેલ કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા કપરાડા તાલુકાના અંતરિયાળ ફળી ગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કપરાડા ફળી ગામ ખાતે યોજાયેલા રક્તદાન કેમ્પમાં યુવાનો મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું। જ્યારે આ કાર્યક્રમમાં નિવૃત્ત પ્રોફેસર ટીસી ભુસારા અને સરપંચ ગંગારામ યાદવે ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં આદિવાસી સેવા વિકાસ સંગઠન દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। કલ્પેશભાઈ, આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ક્યાં આગળ પ્રોગ્રામ હતો અને આખો આયોજન કઈ રીતે કરવામાં આવ્યું છે? આ ફળી ગામ છે, અહીંયા અમે લગ્નની કેમ્પેઈન કર્યું હતું, એમાં અમને ખૂબ જ તકલીફ પડી। તેમાં છે ને ગણેશભાઈના થકી ફળી ગામના યુવાન છે ગણેશભાઈ વાઘમારે, એમના થકી અમે પ્રોગ્રામ આયોજન કર્યું હતું। અમારું ગ્રુપ છે સંવેદના પહેલ, અમે પહેલ કરી છે કે કપરાડા ધરમપુરના આદિવાસી એરિયામાં જે બ્લડની શોર્ટેજ પડે એમના માટે એ લોકો ધક્કા ખાય બ્લડ બેંકના, જરૂર પડે ત્યારે ઓ પોઝિટિવ બી પોઝિટિવ મોસ્ટ ઓફલી જોઈતું હોય એ લોકોને, એ બ્લડ જ નથી પહોંચતું હોય, તો કપરાડા ધરમપુરમાં અમે એક પહેલ કરી છે એના માટે। એ અમારે દરેક યુવાનોને અપીલ છે કે એ કામમાં સહયોગ આપે, જરૂર પડે ત્યારે એ લોકો એનો ઉપયોગ કરે। આમ બે ભાગલા પાડવામાં તે લોકો તૈયાર થયા કે પાર્ટી પાર્ટીમાં જતા રહ્યા, જે કોંગ્રેસ ભાજપ કરવા લાગ્યા। અમે આ ખાલી સમાજ સેવા માટે આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, પણ એના થકી અમને ત્યાં પરમિશન ન મળી અને એના કારણે અમને આ ઘણા એવા અખૂટ જગ્યા, એટલે જગ્યા પણ અમને પૂરતી ન પડી એવા જગ્યા ગ્રામ પંચાયત ફળીમાં રાખવામાં આ કેમ્પ આયોજન અમે કરવામાં આવેલું છે। કેટલી બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે અને ટોટલ અત્યાર સુધી કેટલી બોટલ એકત્ર થઈ છે? હાલમાં અમે 30 ટાર્ગેટ રાખીને બોટલ એકત્રિત કરવામાં હતા, તેમાં હાલમાં 9 જેટલી બોટલ અહીં તૈયાર થઈ છે। કેવો ઉત્સાહ છે યુવાનોમાં? યુવાનો હજુ પણ થોડો ઉત્સાહ છે કે હજુ આમાં યુવાનોમાં યુવા પેઢી જરાક જાગૃત થાય અને આ બ્લડ ડોનેટ માટે થોડુંક સારું કામ કરે અને પોતાના પરિવાર માટે બ્લડ ડોનેટ કરવું એ ઘણું ઉપયોગી છે, એ યુવા પેઢી માટે જરાક સંદેશ જો પાઠવવો છે।